गुड मॉर्निंग विद्यार्थी मित्रों, नमस्कार। बदा मजामां छो? तो आपणे गुजराती धोरण 4 कुकू बराबर एनी अंदर पाठ चाललो तो बाइबलमां बोल्यो कुहू 5-6 बराबर एनी अंदर बाइबलमां बोल्यो कुहू 5-6 ए 5-6 ની અંદર આપણે આ ગોધરાજ વાહ ગોધરાજ વાળી વાર્તા ચાલે તમને જો કે યાદ જશે કે આપણે આ પાના પર છે કે 108 થી 109 ને 110 પેજ પર વાર્તા આપેલી છે એની અંદર આપણે 109 પાના નંબર પરનો બીજો ફકરો આવ્યા હતા બરાબર તો દરેક વિદ્યાર્થીએ પોતાના જોડે ચોપડી પેન્સિલ રબર અને સંજો આટલી વસ્તુ જોડે રાખવાની જેથી આપણે જેમ જેમ પૂરવાનું આવે એમ ઉતાર રહીશું બરાબર તો હવે આપણે વાર્તા સ્ટાર્ટ કરીશું બરાબર અડધી મેં તમને સમજાવી દીધી હતી અડધેથી બાકી હતી બરાબર તો પેજ નંબર 109 એનો જે આ પહેલી સ્ટાઈડ છે એ લીધી બરાબર એનો સ્ટાર્ટથી જ લઈએ બરાબર તો જંગલી જાનવરોની બોર્ડ જેવો અંધારો હતો અને દુર્ગંધ પણ આવતી હતી વિદ્યાર્થી મિત્રો આ ગોધરાજ એ બહુ તોફાની છોકરો હતો એ વર્ગની અંદર એમનો વર્ગ તો તોફાની હતો પણ એમાં બધાથી વર્ગની અંદર બધાથી વિચિત્ર છોકરો હતો ગોધરાજ એ ગોધરાજને શિકાર કરવાનો બહુ શોખ હતો રખડ એ ગમે ત્યાં રખડતો સ્કૂલ છૂટે એટલે વિદ્યાર્થીઓ બધા ઘરે જતા બાળકો તો આ ગોધરાજ તો સ્કૂલ બેગ લટકાડી અને ફરવા નીકળી જતો દૂર ને દૂર અને નવી ને નવી વસ્તુની એને જાણ હતી અને બહુ જ તોફાની હતો તો આ ગોધરાજે એક દિવસે એના વર્ગમાં ભણતા છોકરાના ઘરે જાય છે અને ત્યાં એની મમ્મી એમને ગોડાઉન સાફ કરવાનું કહે છે ગોડાઉન આપણે કહીએ ગોડાઉન વખાર કહીએ તો એની મમ્મી એને ગોડાઉન સાફ કરવા કહે છે ત્યારે ત્યાં શું શું થાય છે એ બધું આપણે અંદર વાર્તામાં જોવાનું છે બરાબર તો આપણે ચાલુ કરીશું ત્યાંથી કે જંગલી જાનવરોની બોર્ડ જેવો અંધારો હતો અને દુર્ગંધ પણ આવતી હતી આ જે ગોદામ છે ત્યાં પંખીઓએ ગોદામને બહુ ગંદુ કરી મૂકેલું હતું કે પંખીઓના પીંછા પછી એમના માંસના ટુકડા ઈંડા ફૂટેલી એની કાચલીઓ જેમ તેમ વેટ વિખેર પડી હતી એના કારણે પંખીઓની હગાર એના કારણે ગોડાઉન બહુ જ વાસ મારતો હતો તો એ ભીષ્મ છે એ ભીષ્મની મમ્મી કહે છે કે જો તું અને ગોધરાજ બંને સાથે મળે એટલે આપણું ગોદામ સાફ કરી આવો ત્યારે મિત્રો એ ગોદામની અંદર દુર્ગંધ આવતી હતી ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે આ કેમ આવી વાસ મારે છે તો હવે આપણે આગળ જોઈએ મને થોડો ડર લાગતો હતો કે ગોધરાજ એમને તે મુજબ માળા પંખીના માળા પીખી નાખશે તો પંખીના પીંછા ખેંચીને ઈંડા ફોડી નાખશે તો હવે ભીષ્મ એ છોકરાનું અંદર નામ નથી આપેલું પણ જે છોકરો છે એને ડર લાગે છે કે છોકરાનું નામ છે ભીષ્મ તો એ ભીષ્મને અંદર ડર હતો કે કદાચ આ ગોધરાજ એની ટેવ મુજબ કે રોજ એ કરે છે એ મુજબ જો પંખીના માળા પીંખી નાખશે એટલે કે ફેંદી નાખશે અંદર રહેલા ઈંડા કે બચ્ચા ઈંડાને ફોડી નાખશે કશું કરશે તો એવો ભીષ્મને અંદર અંદર ડર રહેતો હતો કે હું ગોધરાજને લઈને તો જાઉં છું ત્યાં પણ ગોધરાજ કદાચ કંઈ નુકસાન કરશે તો જે માં મારી ગોધરાજ સાથેની મૈત્રીનો વિરોધ કરતી હતી તેણે મને ગોદામ સાફ કરવાનું કામ કેમ સોંપ્યું છે એ મને સમજાયું નહીં તો વિદ્યાર્થી મિત્રો એની માં ભીષ્મની માં જ્યારે ગોધરાજને અને ભીષ્મને મિત્રતા હતી તો આ જે આપેલું છે અંદર કે મારી મિત્રતાનો એ વિરોધ કરતી હતી મમ્મી કે તારે આવા છોકરા સાથે ના રહેવું જોઈએ એ તો પંખીઓને શિકાર કરે છે એવી રીતે વારા ફરતી એ કહેતી ગોધરાજની માં ભીષ્મને કે તારે ભીષ્મ જોડે રહેવું જોઈએ નહીં કે મારી મૈત્રીનો એટલે કે મારી મિત્રતાનો માં હંમેશા વિરોધ કરતી હતી એ જ માએ મને અને ગોધરાજને ગોદામ સાફ કરવાનું કેમ કહ્યું હશે
એ કે વિશ્વને સમજાતું નહોતું. અમે ગોદામમાં ગયા. ગોધરાજ સાથે ગોફણ હતી. એણે છાપડા નીચે કયો કયો પંખીને બરાબર કયો કયો પંખીઓના માળા છે બરાબર જોઈ લીધું. લાકડાના મોગની બે બાજુએ ઢળતું છાપડું હતું. મોગને એક છેડે હવાબારી પાસે પણ એક માળો હતો. તો ભીષ્મ અને ગોધરાજ બંને ગોદામ સાફ કરવા જાય છે ત્યારે એ લોકો ગોદામમાં ગયા ત્યારે ગોધરાજની સાથે ગોફણ પણ હતી. એની જે પંખીઓનો શિકાર કરવા માટે વપરાય એ ગોફણ પણ હતી. અને છાપરાના નીચે કયો માળા છે એ ગોધરાજે જોઈ લીધું. હવાબારી એ લાકડાનો મોગ છે કે વચ્ચો વચ્ચે મોટું લાકડું હોય એને મોગ કહેવામાં આવે છે. તો એ મોગના નીચે પણ એક ઢળતું છાપડું હતું અને એના જોડે હવાબારી હતી. તો હવાબારી જોડે પણ એક માળો હતો. ગોફણનો નિશાન લે તો ગોધરાજ બોલ્યો, ત્યાં કાબરના બચ્ચા છે. ગોફણનો નિશાન લેતો એટલે કે ગોફણની અંદર પથ્થર ભરી અને આવે એટલે ગોફણનો નિશાન લેતો લેતો ગોધરાજ બોલ્યો કે ત્યાં પણ એક માળો છે અને માળાની અંદર કાબરના બચ્ચા છે. બે નાની નાની પીળી ચાંચ માળામાંથી બહાર દેખાતી હતી. માળાની અંદરથી પીળા પીળા રંગની નાના નાના પંખીના બચ્ચાની ચાંચ બારી દેખાતી હતી. જો એ બ્રાહ્મણી કાબર છે એ આ વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે છે. આ બચ્ચાના મા બાપ બીજી કાબરોથી ખોટા પડી ગયા હશે અને અહીં માળો બાંધ્યો હશે. કે જેવી રીતે પંખીઓમાં પણ અલગ અલગ છાતી આવે છે તો આ બ્રાહ્મણી કાબર, કઈ કાબર? બ્રાહ્મણી કાબર ભાગ્યે જ જોવા મળે છે. કે ક્યારેક ક્યારેક જ આ કાબર જોવા મળે છે. એના મા બાપ બીજી કાબરોથી છૂટા પડી ગયા હશે અને અહીંયા આવીને બોધરાજે કીધું કે એના મા બાપ ચણ લેવા માટે બચ્ચા માટે ચણ ચણવાનું ખાવાનું જોઈએ લેવા માટે ગયા છે હમણાં જ પાછા ફરશે. ગોધરાજે ગોફણ ઊંચી કરી તો કે જે રોકવા માંગતો હતો પણ કે કંઈ હું કંઈ કહું તે પહેલાં તો શરણ એવો અવાજ આવ્યો. ગોધરાજે ગોફણની અંદર એવો નિશાન તાક્યો અને જ્યાં ભીષ્મ એને ના પાડવા જાય છે ત્યાં તો એને પોતાનો નિશાન શરણ જોરથી પથ્થર છાપરા પર ફેંક્યો. એમાંથી છૂટેલો પથ્થર પતરાના છાપરા સાથે અથડાઈને જોરથી નીચે પડ્યો. ગોફણમાંથી છૂટેલો પથ્થર એ છાપરા પર પછડાઈને નીચે પડ્યો. નાનકડી ચાંચો માળામાંથી સંતાઈ ગઈ. પંખીઓનો ચી 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 ચક 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 તંભી ગયો. બધા પંખીઓ ગભરાઈને શાંત થયા હોય એવું લાગ્યું. ગોફણનો અવાજ સનન કરતો થયો. એનાથી બધા પંખીઓ ચી ચી ચક ચક બંધ થઈ ગયું અને દરેક પંખીઓ શાંત થઈને પોતાના માળામાં ભરાઈને બેસી ગયા. બોધરાજે બીજો પથ્થર ફેંક્યો. આ પથ્થર ધાબલાને વાગીને નીચે પડ્યો. બોધરાજે પહેલું નિશાન પણ છટકી ગયું. બીજો પથ્થર ફેંક્યો. બીજું નિશાન તાક્યું એ પણ છટકી ગયું. એ પણ ધાબલા જોડે અથડાઈને નીચે પડ્યું. બોધરાજને પોતાના અચૂક નિશાન માટે ગર્વ હતો. ગોધરાજને ગર્વ હતો કે હું જે નિશાન તાક્યું એટલે કે નિશાન જેવા જો હું નિશાન નક્કી કરું એ જગ્યાએ જ મારું નિશાન જાય છે, બીજે ક્યાંય જતું નથી. એટલે પોતાને પોતાના નિશાન પર ગર્વ હતો. પણ આ વખતે પોતાનો ગર્વ રહ્યો નહીં. પોતાના બે બે નિશાન ખાલી જ જાય છે. બે વાર નિશાન ખાલી જતા તેને પોતાની જાત પર ગુસ્સો આવ્યો. નિશાન બાજ હતો પણ બે વખત નિશાન પોતાના લાગતા નથી એટલે એને ગુસ્સો આવે છે. માળામાંથી બચ્ચાઓએ ફરી ડોક્યું કર્યું ત્યારે તેણે ત્રીજો પ્રયત્ન કર્યો. આ વખતે પથ્થર માળાને એક બાજુએ વાગ્યો. માળામાંથી ભીના થોડા ગાભા અને સળી નીચે પડ્યા પણ માળો પડ્યો નહીં. બે નિશાન ખાલી ગયા એટલે બોધરાજે ત્રીજું નિશાન પણ તાક્યું. તો ત્રીજું નિશાન એ માળાને વાગતું નથી પણ ખાલી માળાની જોડેથી પસાર થાય છે. તો માળાને અડતું હશે એટલે માળામાંથી થોડા રૂના ગાભા કેળું અને ગાભા અને સળી નીચે પડ્યા પણ બચ્ચાને વાગતું નથી.
ગોધરાજી ફરી ગોફણ ઉપાડી અચાનક હવા બારીમાંથી આવતો પ્રકાશને રોકી દેતો એક મોટો પડછાયો ભૂમાંથી ઝડપથી પસાર થઈ ગયો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આવે છે કે આપણે બરાબર ધ્યાન રાખવાનું છે, બરાબર. અમે ચમકીને જોયું તો એક સમળી પાંખો પસારીને અમને ભયંકર રીતે તાકી રહી હતી એટલે જોઈ રહી હતી. એ જ્યારે ત્રીજું નિશાન તાકીને પૂરું કરે છે એટલાની અંદર હવા બારીની અંદરથી એક સમળી ઉડતી ઉડતી હતી, તે હવા બારીમાંથી એમના ઉપર પ્રકાશ આવ્યો અને ત્યારથી એ લોકો બારે જોવે છે તો ત્યાં એક સમળી હતી, તાકી રહી હતી એટલે ત્યાં બંને છોકરાઓને જોઈ રહી હતી. એ પક્ષીઓનો શિકાર કરવા માટે આવે છે ત્યાં. આ માળો સાંભળીનો હશે, મેં કહ્યું વિશ્વએ કીધું કે આ માળો કદાચ સાંભળીનો હશે. સાંભળીનો માળો અહીં ક્યાંથી હોય? બુધરાજાએ કીધું કે સાંભળીનો માળો અહીં ક્યાંથી હોય? સાંભળીનો ઝાડ પર માળો બાંધે આ મહિનાનો જ માળો છે. બુધરાજે કીધું કે સાંભળીનો ઝાડ ઉપર માળો બાંધે આ તો કદાચ મહિનાનો માળો હશે. બચ્ચા છી છી કરતા પાંખો ફફડાવા લાગે. અમારો શ્વાસ થંભી ગયો. સાંભળી આ બચ્ચાને કંઈ કરશે તો? હવે મિત્રો, સાંભળી, બાજ, ગીધ આ પક્ષીઓનો શિકાર થાય, નાના પક્ષીઓના બચ્ચા આવે, બીજા કોઈ પણ ઘાયલ પક્ષીઓ એવાનો શિકાર કરી અને એને ખોરાક તરીકે ઉપયોગ કરે તો એમને શિકારી પક્ષી કહેવાય. તો સાંભળી, બાજ, ગીધ અને એની અંદર બગલાનો પણ સમાવેશ થાય. બગલો પણ જે દરિયાની અંદરથી, નદીમાંથી, તળાવમાંથી માછલા સુધી સૂચીને ખાય છે તો એની અંદર બગલો પણ શિકારી પક્ષી તરીકે આવે છે. તો બગલો, ગીધ, સમળી, ઘુવડ આ બધા પક્ષીઓ છે કે નાના નાના પક્ષીઓનો શિકાર કરીને ખાય છે. તો હવે આ સાંભળીને આવતી જોઈ અને પક્ષીઓની જે પક્ષીઓ માળાની અંદર પક્ષીઓના બચ્ચા હતા એની છીછકારીઓ વધી જાય છે અને એમનો શ્વાસ થંભી જાય છે. બચ્ચા છીછી કરતા પાંખો ફફડાવા લાગ્યા. અમારો શ્વાસ થંભી ગયો. સાંભળી આ બચ્ચાને કંઈ કરશે તો? હવે ભીષ્મ અને બોધરાજને બચ્ચાની ચિંતા થવા લાગી. બચ્ચાઓની છીછકારીઓ વધી ગઈ અને એમનો શ્વાસ અચાનક થંભી ગયો કે અટકી આ સાંભળી કઈ બચ્ચાને નુકસાન પહોંચાડશે તો? સાંભળી હવા બારી પરથી ઉડીને થાંભલા પર જઈ બેઠી. તેણે પાંખો સંકેલી લીધી. સાંભળી હવા બારીથી ઉડી અને થાંભલા પર જઈને બેઠી અને પોતાની પાંખો સંકેલી લીધી. આંખો ખોલી અને આજુબાજુ જોવા લાગી. બચ્ચાને ભયભીત કિકિયારીઓથી વાતાવરણ ભરાઈ ગયું. બચ્ચાઓ જોર જોરથી કિકિયારીઓ કરવા લાગ્યા કારણ કે એમને ખબર છે કે આપણો દુશ્મન આવી ગયો છે. સાંભળી કદાચ આપણાને શિકાર બનાવી લેશે તો આખું વાતાવરણ ભયભીત થઈ ગયું એમની છીછકારીઓથી. આ સાંભળી અહીં દરરોજ આપતી હશે, બોધરાજ બોલ્યો. કારણ કે જે ગોદામની અંદર માંસના ટુકડા પડેલા હતા એના આધારે તો નક્કી કહી શકાય કે સાંભળી અહીંયા આવતી જ હશે ને અવારનવાર આ પંખીઓને શિકાર કરતી હશે. હવે મને સમજાય કે કપાયેલી પાંખો, સરકડી અને પંખીઓના માંસના ટુકડા સાથેથી જમીન પર વેરાયેલા રહેતા હતા. આ સાંભળી અવારનવાર આવીને પક્ષીના માળા ચૂંટતી હશે, બુધરાજ બોલ્યો. કે હવે મને નક્કી સમજાઈ ગયું કે અહીંયા અવારનવાર આ સાંભળી આવતી હશે અને બચ્ચાનો શિકાર કરતી હશે. કે પંખીની તૂટેલી પાંખો, માંસના ટુકડા એ ક્યાંથી આવે છે? તો કે આ સાંભળી પક્ષીઓનો શિકાર કરે છે અને શિકાર શિકાર કરતો જે કટકા નીચે પડે એ કટકાની દુર્ગંધ આવે. તો ગોધરાની નજર સાંભળી પરથી ખસતી નહોતી. સાંભળીની નજર માળા પરથી માળા તરફ જતી હતી. બચ્ચાની છીછકારીઓ વધી ગઈ. હવે ગોધરાની નજર સાંભળી પર હતી અને સાંભળીની નજર પંખીના માળા પર હતી. અને બચ્ચાની છીછકારીઓ વધી ગઈ હતી. સાંભળી બચ્ચાને ખાઈ જશે? ગોધરાજ બોલ્યો.
બોલ્યું એનો જવાબ મને જુદો લાગ્યો. જવાબ જ્યારે વિસ્મય વિસ્મને વિસ્મને બોલરાજે કીધું વિસ્મને બોલરાજે કીધું કે આ સાંભળી બચ્ચાને ખાઈ જશે કે એના અવાજની અંદર કરુણા હતી દયા હતી. દયાના અવાજે બુધરાજે ભીષ્મને કીધું કે ભીષ્મ આ સાંભળે કે કદાચ બચ્ચાને ખાઈ જશે. બુધરાજે નિશાંત આપ્યું, સાંભળી નીચેથી ઉડી ધાબલાને એક ચક્કર લગાવી ફરી ધાબલા પર બેઠી. બચ્ચાની ચીસો ચાલુ જ હતી. બચ્ચાને ખબર પડી ગઈ હતી કે આપણો શિકારી સાંભળી આવી ગઈ છે. એ નક્કી એકાદ શિકાર બનાવશે એટલે એમની ચિચકારીઓ વધી ગઈ એટલે જોરથી ચીક ચીક ચક ચક કરતા હતા. બોધરાજે ગોફણ અને થોડા પથ્થર ગજવામાંથી કાઢી મારા હાથમાં મૂક્યા. બોધરાજે થોડા પથ્થર વિશ્વના હાથની અંદર મૂક્યા અને ગોફણની અંદર નિશાન રાખવા ચાલુ કર્યું. સમરીને મારતો રહેજે અને પથ્થર મારી ઉડાડજે કે સમરીને તું મારતો રહેજે અને પથ્થર મારીને એને ઉડાડજે, મારા પર બેસવા ન દે. એને કીધું ભીષ્મને કે હું તને જે પથ્થર આપું છું એ સમરીને તું મારતો રહેજે અને એને મારા પર બેસવા દેતો નહીં. આટલું કહેતા દોડી રીતે એક ટેબલ ખેંચી લાવ્યો અને રૂમની વચ્ચોવચ ઊભો રહી ગયો. ભીષ્મ મેં કહે છે કે તું ભીષ્મ તને એટલે હું થોડા પથ્થર આપું છું કે તું તારા હાથમાં રાખ અને સાંભળી પર મારતો રહે છે કે તું સાંભળી પર બચ્ચાને ખાય અને હું એ દોડતો ગયો અને તેમનો બચ્ચો વચ્ચે લાવીને બોલ્યો. મને ગોફણ છોડતા તો આવડતું નહીં. મેં એકવાર પ્રયત્ન કરી જોયો પરંતુ સાંભળી તો એક ધાબલાથી ઉડીને બીજે જઈને બેઠી. ભીષ્મને તો આ ગોફણનો અનુભવ જ નહોતો. એને ગોફણ ચલાવતા આવડતું જ નહોતું. એને ટ્રાય કર્યો પણ સાંભળી તો ઉડીને બીજી જગ્યાએ બેસે. ગોધરાજે ટેબલ ખસેડીને બરાબર માથા નીચે મૂક્યું. બાજુમાં પડેલી એક તૂટેલી ખુરશી ઉચકીને ટેબલ પર મૂકી ખુરશી પર ચડીને મારા હાથમાં લઈને હળવેથી નીચે ઉતરી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો, એ જે બોધરાજ છે એ શિકારનો બહુ શોખીન હતો પણ આ વખતે એની અંદર ઓટોમેટિક ભગવાનની દયાથી એની અંદર કરુણા કે દયા પેદા થઈ કે જો આ સાંભળી આવશે અને બચ્ચાને મારી નાખશે તો એ ફટાફટ પેલા ભીષ્મના હાથમાં થોડા પથ્થર આપે અને ભીષ્મને કહે છે કે હું આવું ત્યાં સુધી પેલી સાંભળીને મારતો રહે છે એ સાંભળી પંખીના માળાની અંદર જઈને બચ્ચાને ના ફેરી નાખે એનું તું ધ્યાન રાખજે. એ ફટાફટ દોડે છે ગોડાઉનમાં વચ્ચો પર ટેબલ ઉપર ખુરશી મૂકે ખુરશી ઉપર ચડીને માળો હાથમાં લઈ અને ફટાફટ નીચે ઉતરી જાય છે. ત્યાંથી અમે ગેરેજમાં ગયા. હવે ગોડાઉનમાંથી એ લોકો માળાનો જગ્યા બદલી નાખે છે. હવે ગેરેજની અંદર જાય છે. એમાં માત્ર એક જ નાની બારી અને દરવાજો હતા. દિવાલોને ટેકતો મોહ હતો. દિવાલોને ટેકતો એટલે કે દિવાલોને ઉપર મોહ હતો. જે ઘરનું મેઇન લાકડું એટલે કે છત હોય છતને ટેકો રાખી રહ્યું હોય તો મોહ. તો એક બારી હતી એ બારણું હતું અને દિવાલને ટેકતો એક વચ્ચે મોહ હતો. અહીં સાંભળી અહીં નહીં આવી શકે કહેતા બોધરાજે પેટી પર ચડીને માળો પેલા મોહ પર ગોઠવી દીધો. બોધરાજે ભીષ્મને કીધું કે ભીષ્મ અહીં સાંભળી નહીં આવે કે તો એણે ઉપર ચડી દીવાલ ઉપર અને ઉપર માળાને ગોઠવી દીધું. કાગળના બચ્ચા હવે કંઈક શાંત થયા હતા. પેટી પર ચડીને બોધરાજે માળામાં ડૂબક્યું ગયું. કાગળના બચ્ચા હવે શાંત થયા હતા એટલે દીકથી થોડા એમને છુટકારો મળ્યો કે ચિચકારીઓ એમને બંધ કરી હતી અને બોધરાજે પેટી પર ચડીને માળામાં ડૂબક્યું કર્યું એટલે કે જોયું. મને થયું કે હમણાં બચ્ચાને ઉડાડીને ગજવામાં મૂકી દેશે. એટલે ભીષ્મને ડર હતો કે તો પંખીઓનો શિકાર કરે કદાચ કે હમણાં ઉઠાવીને પોતાના ગજવામાં મૂકી દેશે. પણ એને એવું ન કર્યું. એ થોડી વાર નાના હમણાં બચ્ચાને જોઈ રહ્યા પછી મને કહ્યું
बच्चा तरसी हसे एनी अंदर ऑटोमेटिक करुणा એટલે કે દયા પેદા થઈ અને બચ્ચાને હાથ પણ લગાડતો નથી ખાલી જોવે જ છે અને ભીષ્મને કહે છે કે ભીષ્મ તું જા અને થોડું પાણી લઈ આવ હા બુદ્રાજ બોલે આ બુદ્રાજ બોલે છે હું માની ન શક્યો એને અંદર ભીષ્મને થયું કે આવું વાક્ય એ બુદ્રાજ બોલે છે કે જા તું પાણી લઈ આવ બચ્ચાને પાઈએ એવું હું પાણીનો ગ્લાસ ભરી આવ્યો બંને બચ્ચાની ચાંચ ખુલી હતી અમ બંને હાથી રહ્યા હતા બુદ્રાજે એમને ટીંપે ટીંપે પાણી પીવડાવ્યું મને અટકવા અડકવાની ના પાડી પોતે પણ હાથે એને અડક્યો નહીં બંને મિત્રો બચ્ચા માટે પાણી લાવ્યા અને પાણી પાયું ટીંપે ટીંપે એના ચાંચ તો ખુલ્લી જ હતી કારણ કે એમની ચીચકારીઓ પાણી પાડીને થાકી ગયા હતા એ બચ્ચાની ચાંચો ખુલ્લી હતી એમને ટીંપે ટીંપે પાણી પાયું બંને મિત્રોએ એને અડક્યા હતા બુદ્રાજ પણ અડતો નથી કે ભીષ્મને પણ અડવા દેતો નથી એમના મા બાપને કેવી રીતે ખબર પડશે કે એમના બચ્ચા અહીં છે મેં પૂછ્યું ભીષ્મએ બુદ્રાજને પૂછ્યું કે એમના મા બાપને કઈ રીતે ખબર પડશે કે એમના બચ્ચા અહીં છે તેઓ શોધી કાઢશે બુદ્રાજ બોલ્યો કે તેઓ શોધી કાઢશે અમે ઘણી વાર સુધી ગેરેજમાં ઊભા રહ્યા બારણું કેવી રીતે બંધ કરી દેવું એનો વિચાર કર્યો ભીષ્મને બુદ્રાજ મને ખાસી વાર તેઓ ઉભા રહ્યા બાળક ગોઠવીને બાળકો કઈ રીતે બંધ કરું તે વિચારતા હતા જેથી સમણે ફરી ક્યારે ગોદામમાં આવી શકે નહીં બંને મિત્રો વિચારતા કે આપણે બાળકો બરાબર બંધ કરી દઈએ તો સમણે ફરીથી ગોદામમાં આવે નહીં કે પેલો માળો પક્ષીનો ફેંદેલા બીજે દિવસે બુદ્રાજ આવ્યો ત્યારે એની પાસે નહોતી ગોફણ કે નહોતા પથ્થર કે દાણા ભરેલી થેલી લાવ્યો હતો હવે વિદ્યાર્થી મિત્રો જો બીજા દિવસે એ ભીષ્મના બંગલે જાય છે ત્યાં એ બુદ્રાજના હાથમાં નથી તો ગોફળ કે નતા પથ્થર એ તો દાણા ભરેલી થેલી લઈને આવ્યો હતો એને અંદર દયા પ્રેમ જાગ્યો એને અંદર અંદર થયું કે આપણે પંખીના બચ્ચાને મારવા જોઈએ નહીં ત્યારથી એના મનની અંદર કરુણા પેદા થાય છે અને એ બચ્ચા માટે લઈને આવે છે થેલી ભરીને દાણા તો મિત્રો અહીં આપણે વાર્તા પૂરી કરીશું બરાબર આ વાર્તાના લેખક છે ભીષ્મ શાહની આ વાર્તાના લેખક છે ભીષ્મ બરાબર હવે બાજુના પાના નંબર પર છે વાતચીત શું રે વાતચીત પાના નંબર 111 હવે જો આપણે આ વાર્તા કરી એના પરથી થોડા પ્રશ્નોના જવાબો છે બરાબર તો વાતચીત છે બરાબર વાતચીત વાતચીતમાં આપણે મૌખિક પ્રશ્નો તરી કરવાની છે એટલે કે લખવાના નથી આપણા અનુભવ દ્વારા મૌલિકતાથી જવાબ આપવાના છે બરાબર તો પ્રશ્ન એક જોઈએ આપણે તમને કેવું તોફાન ન ગમે તમને કેવું તોફાન ન ગમે તો પંખી અને જીવજંતુઓને હેરાન કરવા આપણાને તો તોફાન કરીએ પણ કોઈ બીજો બહુ તોફાની આવો બુદ્ધરાજ જેવો વિચિત્ર છોકરો હોય તો આપણાને બુદ્ધરાજના તોફાન ના ગમે કે કોઈ પ્રાણી છે કોઈ પક્ષી છે કોઈ જીવજંતુ છે એવાને હેરાન કરીએ આવા તોફાન આપણાને ગમે નહીં ચલો એના નીચે જોઈએ તમે કોઈ તોફાની બાળકને ઓળખો છો તે કેવા કેવા તોફાનો કરે છે તો હા આપણી સિરીમાં પણ એવું કોઈ તોફાની હોય આપણા વર્ગમાં પણ એવું કોઈ તોફાની બાળક હોય હોય ને તો આપણે એનું નામ આપી દેવાનું કે હું ધારો કે મહેશ નામના છોકરાને ઓળખું છું એ બહુ તોફાન કરે છે વર્ગની અંદર બેન્ચીસ પર ચડી જાય દીવાલ ઉપર નીટોડા કરે વગેરે વગેરે તોફાન કરે છે વિશેષમાં ધક્કા મુક્કી કરે આવા તોફાનની બાળકો પણ હોય છે ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ તમે કયા કયા જાનવર કે જીવ જંતુઓની બીક લાગે છે કે તો સિંહ વાઘ દીપડો વરુ ગેંડો આવા જંગલી પ્રાણીઓનો ડર લાગે તો કે તો તે આપણો શિકાર એ પ્રાણીઓ છે આપણો શિકાર કરે છે એટલે આપણને એમાં હિંસક પ્રાણીઓનો ડર લાગે છે ને વિદ્યાર્થી મિત્રો હા દરેકને આવા જંગલી જાન
પ્રાણીઓ હોય, કોઈ જીવજંતુઓ હોય, વીંછી, સાપ આવા જીવજંતુઓનો પણ આપણાને ડર લાગે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે બીક લાગે ત્યારે શરીરમાં શું શું થાય છે, મજા આવે ત્યારે શું શું થાય છે. તો આપણાને જ્યારે ડર લાગતો હોય, આપણાને પહેલાં તો કે શરીરમાં શું થાય ડર લાગતો હોય તો આપણાને આપણી જે ઉંમરની છે એ એકદમ ઊભી થઈ જાય અને અંદર ધ્રુજારી આવવા લાગે એવું થાય. અને જ્યારે ઉત્સાહ આવતો હોય ત્યારે આપણા શરીરની અંદર એકદમ સ્ફૂર્તિ આવે છે અને આપણાને કોઈ પણ કાર્ય કરવાની મજા આવે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કયા કયા પક્ષીને શિકારી પક્ષી કહેવાય છે, કેમ? તો મેં તમને વચ્ચે કીધા હતા કે ઘુવડ, બગલો, ગીધ, સમડી આવા પક્ષીઓ, કાગડો મિત્રો, આવા પક્ષીઓને શિકારી પક્ષીઓ કહેવાય છે. એ માંસ ખાય છે એટલા માટે એ પક્ષીઓના બચ્ચાનો શિકાર કરે છે, એટલા માટે એમને શિકારી પક્ષી કહેવાય છે. હવે એના પછી નીચે જોઈએ, અત્યારે શિકારી માણસો હશે? પ્રશ્ન કર્યો છે મિત્રો કે અત્યારે શિકારી માણસો હશે, તેઓ સાનો સાનો શિકાર કરે, કેમ? તો હા, અત્યારે અમુક જે માંસાહારી પ્રદેશ છે ત્યાં લોકો શિકાર કરીને એમનું ગુજરાન, એટલે કે એમનું ગુજરાન ચલાવે છે. ધારો કે અમુક દેશની અંદર માછલી ખોરાકમાં લેવાતી હોય તો એ દરિયા કિનારે જઈ અને માછલીઓ પકડે અને વેચે છે, તો એ માછલીનો શિકાર કરે છે. કોઈ જંગલમાં જઈને જંગલી પ્રાણીઓને મારે છે એના માંસમાંથી, કે મરઘી, તો મરઘીના અંદરથી માંસ નીકાળીને એનો પણ શિકાર કરે છે. તો અત્યારે વિદ્યાર્થી મિત્રો જોઈએ જે માંસાહારી લોકો હોય છે એ પ્રાણીઓનો શિકાર પણ કરે છે અને પ્રાણીઓને ખોરાક તરીકે પણ ઉપયોગમાં લે છે. તમને શું લાગે છે, શિકાર કરવો જોઈએ? તમને શું લાગે છે વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પ્રાણીને મારવું જોઈએ, કોઈ પક્ષીને મારવું જોઈએ? તો ના, શિકાર કરવો જોઈએ નહીં. ગોદામાં જાનવરની બોળ જેવી ગંધ કેમ આવતી હશે? તો ગોદામની અંદર જંગલી બોળ જેવી, એટલે કે જ્યાં બોળ હોય, જ્યાં વાઘ, સિંહ, દીપડો રહેતા હોય, એ લોકો એમનો શિકાર પકડીને બોળની અંદર લાવે અને પછી ત્યાં બેઠા બેઠા શાંતિથી એ શિકાર ખાય છે. તો બોળની અંદર હાડકાં પડેલા હોય, માંસના ટુકડા હોય, જંગ પ્રાણીઓના હાડકાં હોય, આવું વગેરે વગેરે હોય છે. તો ત્યાં આપણે બોળની અંદર જઈએ તો આપણને બોળ દુર્ગંધ માંગતી હોય છે, બહુ બધી વાસ આવતી હોય છે. તો ગોદામાં પણ પંખીઓને જ્યારે સાંભળી શિકાર કરવા આવતી ત્યારે પંખીઓને મારતી બચ્ચાઓને, તો બચ્ચાઓને મારે તો ખોરાક તરીકે જે ખાય ને પછી નીચે વધે એ બધું ગોદામમાં પડ્યું હતું, એના કારણે ગોદામ દુર્ગંધ માંગતું. તો આપણાને જે સાંભળી આવતી એને શિકાર કરતી બચ્ચાઓના પછી ઈંડાઓને ફોડતી તો બધું નીચે પડતું, એના કારણે બોળમાંથી બોળ ગુને અટલા ગોદામમાં બોળ જેવી દુર્ગંધ મારતી હતી. પછી એની છેલ્લો પ્રશ્ન છે કે સાંભળી ખોરાક સાંભળી ખોરાક માટે શું કરશે? તો હવે એ સાંભળીને ત્યાં તો ગોદામમાં તો ખોરાક મળ્યો નહીં, તો હવે એનો ખોરાક શોધવા માટે એ બીજી જગ્યાએ જશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે એની નીચે છે એ આપણે આના પછીના લેક્ચરની અંદર લઈશું, બરાબર? આના નંબર 111 પર પણ તમારે બરાબર આ વાતચીતના પ્રશ્નના જવાબો એક વખત લખવાના છે અને એક વખત તૈયાર કરવાના છે, બરાબર?